ઓલપાડ તાલુકાના ભટ્ટ ગામના રાધાકૃષ્ણ હોલ ખાતે કૃષિ અને ઉર્જા વિભાગ દ્વારા ડ્રોન ટેકનોલોજીથી ખેતરોના ઉભા પાક ઉપર દવાનો છંટકાવ કરવાની યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। રાજ્યના મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભટ્ટ ગામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતોને ખેતી કામમાં મદદ મળી રહી અને પાકોને જીવાતોથી દૂર રાખવા આધુનિક ડ્રોન टेक्नोलॉजी थी खेतरोमां रहेला डांगर शेरडी जेवा पाको पर दवानो छंटकाव करवानी योजनानो शुभारंभ करवामां आव्यो हतो। देशना वडाप्रधान नरेन्द्र भाई मोदी साहेब देशना वडाप्रधान बन्या पछी हमेशा खेडूतनी चिंता करता रह्या छे। देशना खेडूतनी आवक कई रीतना वधे एना माटे सतत चिंता करता आ देशना वडाप्रधाने अत्यारे ज थोड़ा समय पहला गांधीनगर 10,000 खेडूत वच्चे नेनो एरिया नी शुरुआत करी थी। ये नेनो एरिया समग्र भारत नी अंदर ने समग्र गुजरात नी अंदर एनो छंटकाव ड्रोन थी थाय एना माटे जे बजेट नी अंदर अमे जोगवाई करी अने सौ प्रथम गुजरात नी अंदर नी शुरुआत थई छे। एटले अमारो खेडूत हवे क्यारे पण खेतर नी अंदर एम उतारवू ना पड़े અને સીધી ડ્રોનથી જ એમનો દેવાનો છંટકાવ થાય એના ખાતર જે છે નેનોનું ખાતરનો છંટકાવ થાય એટલે કે મારો ખેડૂત 45 કિલો કે 50 કિલોની ગુણ લઈને ખેતરમાં પહેલાં જવું પડતું હતું અને અંદર ઉઠીને મજૂર રાખીને અને મજૂરીથી એને ખાતર નાખવું પડતું હતું। હવે કશું કરવાનું છે, એક મારો ખેડૂત એ 500 ગ્રામની બોટલ ખિસ્સામાં લઈને જાય અને એ ડ્રોનથી પણ એ પોતે છંટકાવ કરી શકે। એટલા માટે અમે પણ ગુજરાત સરકારે અમારા ખેડૂતોને રાહત થાય એના માટે 1 એકરના 500 રૂપિયા જે એમનો ખર્ચો થાય છે એવા 5 એકરના પૈસા એ અમારી સરકાર એના પૈસા ભોગવશે અને એની ઉપરનો જે ખર્ચો હશે એ ખેડૂતોને એને ભોગવવો પડશે। સાથે સાથે હું આપના માધ્યમથી હું સમગ્ર ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું કે ખેડૂત આઈ પોર્ટલ ઉપરથી રજીસ્ટ્રેશન કરીને આ જેટલા પણ છંટકાવ માટે તેની પર 11-31 તારીખ સુધી ખુલ્લું છે એની રજીસ્ટ્રેશન કરાવે અને આ યોજનાનો લાભ લે।